हेलो दोस्तों, नमस्कार। सात महादेव सप्तेश्वर महादेवनी आ जगह है, त्या गजबन एक लोकेशन है। अँ सात महादेव मंदिर ने नजीक है, नदी नाला जो विस्तार है त्या एक सरस मजा लोकेशन है। अँ ते एक जे गीर है ओरिजिनल गीर अनुभव कर सको। तमने हूँ बताऊँ छू, सप्तेश्वर महादेवन मंदिर जामवाड़ा गीर में आवेलू छे। जामवाड़ा गीर नजीक त्या आ जे जग्याओ छे, अहींथी नदी नाळानो जे विस्तार छे आवेलो छे, त्या जोवा माटे आ प्रकारना वनस्पतिओ माथी पसार थईने जवू पड़े। एक मस्त मजानो एक पक्षी छे अहींया बेठू छे, खूब ज रमणीय स्थळ छे, परंतु तमारे ध्यान राखीने अहींया जवानुं होय छे। सरस मजानी नदी अहीं आसपास तमने जोवा मळे। હમે જશે કા ઉનાળામાં છે એવું બાબા। सप्तेश्वर महादेव आवता समय रस्ता में एक मस्त मजानी नदी आवे छे। आ ये नदी छे, अहींथी जंगल आखो चालू थाय छे, पण आ जे विस्तार छे अहींया तो आजूबाजू बधानी जमीनो ने बधुं आवेलुं छे, एटले अहींथी मेन जंगल तो न कहेवाय, पण घणुं बधुं मतलब खूबसूरत एक जग्या छे, घणी मजानी जग्या छे। आखू जंगल छे, जंगलना तमे नदी नाळा जोई शको कई रीतना। अहींया सावजीना पगला पण जोवा मळ्या छे, तो एक मस्त मजानो रोमांचक अनुभव हतो। अमे अत्यारे जे सप्तेश्वर महादेवनुं मंदिर छे त्यां आव्या, सुंदर मजानुं अहींया बाज जोवा मळ्युं, चमड़ी जोवा मळी, घणा बधा पशु पक्षीओ छे पण अहींया जोवा मळे। तो सप्तेश्वर महादेवनुं मंदिर एक वखत मुलाकात लेवा जेवी छे, आवो। अने खास ए ध्यान राखो के ગીરમાં જ્યારે પણ આવો તો કચરો ન કરો, ક્યાંય પ્લાસ્ટિક ને બોટલો, ક્યાંય પ્લાસ્ટિક બબલાના જે કાગળ હોય છે એ ક્યાંય પણ નાખવાના નહીં, કચરો નહીં કરવાનો। આ આપણું ઘર છે, પ્રાણીઓનું ઘર છે આપણું, તો આપણા ઘરમાં આપણે જેમ સ્વચ્છતા રાખીએ એમ આ ઘરમાં પણ આપણે સ્વચ્છતા રાખવાની છે, નહીંતર આવવાનું નથી। આભાર, નમસ્કાર। તમે જોઈ શકો અહીંયા પશુ પક્ષીઓનો અવાજ આવી રહ્યા છે, સાવજના અવાજ પણ આવી રહ્યા છે। આ ગીર છે, ગીરનો એક વિસ્તાર છે। અમે અહીંયા ગાડી લઈને પસાર થયા આજે, તો ખૂબ જ મજાની જગ્યા લાગી, એટલે તમને આજે વ્લોગનો વિડીયો બનાવી અને આપણે મૂકવાનો છે। આ છે સાગના ઝાડવા, અહીંયા પાણી ભરાયું છે, ચોમાસાનો વખત છે, ગાયો ભેંસો અહીંયા બપોરે વાળા આરામ કરતા હોય, બપોરના સમયે ઉનાળાનો સમય હોય ત્યારે તો પાણી ના હોય, પણ અત્યારે હમણાં જ ગયા છે એટલે જો તમે એના પગલા પણ જોઈ શકો, એકદમ શાંત અને એકદમ મજાનું જંગલ છે। આવી આપણી સરસ મજાની ગાંડી ગીરની અંદર ઘણા બધા બહારવાટિયાઓ થઈ ગયા, લૂંટારો થઈ ગયા, ઘણા બધા લડવૈયાઓ થઈ ગયા, ઘણા એવા મરદ મુછાળા આવા વીરો થઈ ગયા કે જેના આ વીરો માટે આપણે ઘણા દુહા ગાવાનું મન થાય છે, જેમાં એક પ્રખ્યાત જે દુહો છે કે ધડ ધીંગાણે જેના મરદ મશાણે એના પાળિયા થઈને પૂજાવું રે
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આમાં કવિ જ્યારે આ જ્યારે આ જે દુહો છે આ ગાવામાં આવે છે ને ત્યારે ખૂબ જ મજાનું આપ તમારી અંદર પણ એ વીરતાની એક ઝલક છે એ જોવા મળી શકે એવો સરસ મજાનો આ દુહો છે. ગીર માટે, ગીરના ઘણા બધા લડવૈયાઓ માટે અને આપણા ગુજરાતની અંદર, ભારત વર્ષની અંદર જે થઈ ગયેલા લડવૈયાઓ માટે આ બનાવવામાં આવ્યો હતો. તમે આ મચ્છુંદ્રી નદી ડેમ છે, મચ્છુંદ્રીનો જે ડેમ છે એ ગીર ગઢડા ઉના તાલુકાના માટે એક કહેવાય કે જીવાદુરી સમાન આ ડેમ છે. ખૂબ જ સુંદર અને ગીરના ભાગમાં આવેલો છે. આ જે અમે જ્યાં ઊભા છે ત્યાં તો કોઈ રિસ્ટ્રિક્શન નથી જવા આવવાનું. તો આવું સરસ મજાનું આ ગીર છે, તમે જોઈ લો. ગીરના જે આશ્રમો છે ત્યાં પણ આ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે, પશુ પક્ષીઓ માટે આ રીતના શણ છે એ નાખવામાં આવે છે. તમે જોઈ શકો હજારો નહીં લાખોની સંખ્યામાં પારેવા છે અહીંયા ચણવા આવે છે. આભાર. વિડીયો લાઈક કરો.